એ વાળું છે ને મસ્ત લાગે છે. અરે એ નહીં, તારી પાછળ જે પિંક કલરનો ટોપ છે, લઈ લે ને યાર, હવે મસ્ત છે. લોભણી તારી જગ્યાએ હોત તો બે ત્રણ લઈ લીધા હોત. બસ આખો દિવસ બહેનપણી સાથે વિડીયો કોલિંગ વાત કરે છે. કદાચ શાંતિથી કોઈ છોકરો પસંદ કરીને એની સાથે વાત કરતી હોત ને તો મારે જીવને શાંતિ હતી. શું મમ્મી તું એકલી એકલી બકબક બકબક કરે છે? બેટા તું કેમ નથી સમજતી, અમે તારા માવતર છીએ તો તારું ખરાબ કેવી રીતના વિચારીએ? લગ્નની હા પાડી દે ને તું. જો તું અમે જે પસંદ કરીએ એ છોકરા સાથે લગ્ન કરવા ન માંગતી હોય ને તો પછી તારા રીતે છોકરો પસંદ કરી લે અને એની સાથે લગ્ન કરી લે. અમે તને એમ નથી કહેતા કે અમે કહીએ ત્યાં જ લગ્ન કર, પણ તારી પાછળ મીરા પણ છે ને અને એ પણ ઉંમરલાયક થઈ ગઈ છે. મમ્મી તમે લોકો એક કામ કરો, તું ને પપ્પા મીરાને લગ્ન કરી નાખો ને એટલે કામ પતે. મારી પાછળ શું કામ પડ્યા છો કે તું લગ્ન કર લે લગ્ન કર લે? એકવાર તો ના પાડી, કેટલી વાર ના પાડી મને પણ યાદ નથી, પણ તમે લોકો સમજતા જ નથી. કાજલ તને ખબર છે. અને આ બીજું તે શું કીધું, મને ગમતો હોય છોકરો ને? હા તો જો મમ્મી કાન ખોલીને વાત સાંભળ. નહીં નહીં નહીં, ક્યારેક મને મારા લાયક કોઈ સારો છોકરો ગમશે કે જે મને યોગ્ય લાગશે તો હું તને ચોખ્ખે ચોખ્ખું કહી દઈશ, પણ ત્યાં સુધી તો તું મને ટાઈમ આપ. કઈ આ થોડું એવું છે કે હું રસ્તાની બહાર નીકળીને ચાલો સામેથી કોઈ છોકરો આવ્યો મને ગમી ગયો મેં ઓકે કરી નાખું, ટાઈમ તો લાગશે ને. તો ત્યાં સુધી મારે શું કામ રાહ જોવો છો? મીરાને લગ્ન કરી દો એટલે તમારા લોકોને એક ઝંઝટ પડતે. પણ બેટા હા તારી શરતો અને જીદ જ ખોટી છે. તું આખી જિંદગી આવી શરત અને જીદ રાખવા બેસીશ ને તો આમનમ ઘરડી થઈ જઈશ અને તારી પાછળ આ મીરા મીરાને મારે ક્યારે તું મારી વાત સાંભળીશ? અને તું એમ કહે છે ને કે મીરાના લગ્ન કરી નાખો મારે નથી કરવા, હવે મોટી બેન બાકી હોય ને નાની બેનના કેવી રીતે કરવા? આપણો સમાજ શું કહેશે કે મોટી બેનમાં કંઈક ખામી હશે એટલા માટે મીરાના લગ્ન કરી દીધા અને મીરાને પણ સારું ન મળે? બેટા તું કેમ નથી સમજતી, અને આ તારી જીતના કારણે આજે તારા પપ્પા ઘર મૂકીને જતા રહ્યા છે તો પણ તને સહેજ પણ દયા નથી આવતી? મમ્મી પેલી વસ્તુ, પપ્પા છે ને મારી જેમ 20 વર્ષની નાની છોકરી નથી કે એને કોઈ ઉપાડીને લઈ જાય કે કોઈ કિડનેપ કરીને લઈ જાય કે એનું અપહરણ થાય, સમજી? એને બધી ખબર પડે છે ક્યાં ટાઈમે ક્યાં જવું ને ક્યાં નહીં. અને એને કંઈક કામ હશે ને બિઝનેસનું એટલે 2-3 દિવસ બહાર ગામ ગયા હશે, ટાઈમ થશે એટલે ઘરે આવી જશે. પેલી વસ્તુ એની ચિંતા ના કર. અને રહી બીજી વાત, હા કે સમાજ આમ કહેશે ને ફલાણા આમ કહેશે ને ઢીકણું પૂછણું ને એક્સ વાય ઝેડ, મમ્મી જે હોય તે જો જેને જે કેવું હોય કે આપણા ઘરમાં કોઈ રોટલા નાખવા આવતું નથી, પહેલી વાત. અને બીજી વાત, આપણા સમાજમાં કોઈ મને આંગળી ચીંધીને એમ કહેશે કે તું આમ નહીં આમ છો તારામાં કંઈ ફોટ છે તો હું કહી દઈશ કે મારામાં બહુ મોટી ખોટ છે, મારો મગજ કામ નથી કરતો, હું 60-40 છું, તમે લોકો તમારું કામ કરો મને જ્ઞાનનું આપો બસ. કેટલું બધું બોલી ગઈ, હું તને એમ કહેવા માંગુ છું તો મારે વાત કેમ નથી સમજતી? આ તારા પપ્પા આ તારી જીદના કારણે આ જતા રહ્યા ને, તું તારા પપ્પાના મોઢા સામે તો જો મારી ન વાત માન, પણ તારા પપ્પાને શું બધાને જવાબ આપવા, શું કેવું લોકોને? બેટા કાજલ વાત માની જા ને. સારું ચાલ માની ગઈ તારી વાત, હવે કામ કર. તું જ્યાં સુધી મને મારા લાયક પાત્ર ન મળે ને એ હું મારી જાતે ગોતી લઈશ ત્યાં સુધીનો ટાઈમ આપ. અને બીજી વસ્તુ એ કે મમ્મી મારા લગ્નની રાહ ન જોવો પ્લીઝ, તમને લોકોને હાથ જોડું છું. મીરાનું ક્યાંક તમને ઠીક લાગે ને એને એડજસ્ટ કરીને એના 4 ફેરા ફેરવી દો એટલે કામ પતે. બેટા કાજલ તને જીદ છે ને કે મારે લગ્ન નથી કરવા, એમ અમે પણ જીદ લઈને બેઠા છીએ. જ્યાં સુધી તું લગ્ન નહીં કરે ને ત્યાં સુધી અમે શાંતિથી નહીં બેસીએ. તું એકવાર લગ્નની હા પાડી દે, તને ખબર છે ને અત્યારનો જમાનો કેવો છે, આ દીકરીઓ જુવાન ઘરમાં હોય અને આ કેવા કેવા કિસ્સા બને છે. તું આવી રીતે એકલી રસ્તા પર જાય, કોને જવાબ આપવા, કોને કોને મારે કેવું કે મારી દીકરી જ નથી માનતી કે લગ્ન કરી લે? મમ્મી મેં તને એકવાર તો કીધું કે મને મારા લાયક પાત્ર મળે ત્યાં સુધીનો ટાઈમ આપ. અને બીજી આ તે જે વાત કર, સમાજ આમ કહેશે ને રસ્તા પર એકલી જઈશ ને તો મારામાં ટેવળ છે, મને રસ્તા પર કોઈ સડી કરશે કે હેરાન કરશે ને તો હું પહોંચી જઈશ, તું ચિંતા ના કર. અત્યાર સુધી ના ના મેં તને ક્યારે કીધું કે મને કોઈ હેરાન કરે છે રસ્તા પર આમ છે તેમ છે? ક્યારે કીધું તને કે પપ્પાને? નહીં ને, તો પછી શું કામ ખોટી ચિંતા કરે છે, મને ટેન્શન આપે છે યાર. તને ટેન્શન? ટેન્શન તો મને છે, હજી કહું છું બેટા. મમ્મી જો એક કામ કર, તને છે ને મારા રોટલા અહીંયા ભારે પડતા હોય ને તારું પપ્પાનું એવું કહેવાનું હોય ને કે આ બધી માલ મિલકતમાં મારી બે બહેનોનો હક છે છતાં પણ મારું કાંઈ નથી, ના ઘરમાં ન ખાવ, ઘર મૂકીને જતી રહો તો સાફ સાફ કહી દે તો હું જતી રહીશ ઓકે? પણ કાજલ કાજલ
બા શું છે? અને આ ધવલ તને કંઈક વાત કરવાનો હતો, શું થયું એનું? શું વાત કરી એને? વાત કરવાનો હતો ને, એને તો ઘણું બધી વાત કરીને ગયો છે, અને મેં તમને તેની સામે ચોખવટ ના કરી કઈ. તમે ચા આપીને જતા રહ્યા, હું તમને કહેતો તો બેસો બેસો, તમે તો કહ્યું કે મારે કામ છે કામ છે, પતાવો કામ. હવે નથી કેવી વાત? અરે વાત કરને, મેં દૂધ મૂક્યું તું એટલા માટે હું જતી રહેલી. શું કીધું ધવલે કે મને? જો આપણે જે છોકરીને જોવા ગયા હતા કાજલને, એ કાજલ નથી. શું વાત કરે છે? એ છે ને, ધવલે વાત કરી મને, એ કાજલ નથી. આપણે જે દરવાજા પાસે અવાજ સાંભળતા હતા ને, જ્યારે આપણે જોવા ગયા ત્યારે બહારથી અવાજ સાંભળી ગયા હતા, એ કાજલ હતી. આપણે જે અવાજ સાંભળ્યો એ કાજલનો હતો, તું જેને મળ્યો એ કાજલ નથી. તો એ કોણ હતી? હા, એ મીરા હતી. મીરા હતી, એટલે આપણો શક સાચો છે. પ્રદીપભાઈ કીધું તું એ સાચું છે કે એને બે દીકરીઓ છે, અને જે કાજલ છે એ વધારે પડતી બોલકી છે અને મૂફાટ છે, રૂડલી બોલે છે, અને મીરા છે ઈશાન છે. તો આપણી વાત સાચી, તો એનો બાપો જુઠ્ઠું કેમ બોલ્યો આપણી સામે? ઇજ્જત બચાવવા. ઇજ્જત બચાવવા. ધવલે વાત કરી કે હે મીરાને પ્રેમ કરે છે. અરે એ બંને એકબીજાને બહુ પ્રેમ કરે છે. હા, ધવલે મીરાને મળીને, મીરા એને બધી વાત કરી. કારણ કે મેં ફોટો બતાવ્યો હતો ને, એટલે ભાઈ સાહેબ ત્યાં પહોંચી ગયા કે તે આદિને જોઈને મારા ફ્રેન્ડ સાથે હા પાડી દીધી સગાઈ માટે. આદિ મારો સકે ખોટો નથી, જેવો ફોટો જોયો ને તો ધવલના મોઢા પર 12 વાગી ગયા હતા. એ ગયો પછી મેં કીધું ને તને, મેં ધવલને પણ કીધું ને કે કેમ તારું મોઢું આવું થઈ ગયું, તો કે ના ના એમ જ, છોકરી સારી છે, હવે એનું થાય તો મારું થાય, એવું એને ગોળગોળ વાત કરીને નીકળી ગયો. હા, જે બધી કડી મળે છે, આપણે જે સાંભળ્યું એ કાજલ હતી, તે જેને જોઈ એ મીરા હતી, ફોટો બતાવ્યો એ મીરા હતી, અને એ ધવલને પ્રેમ કરે છે. હવે આપણે શું કરવાનું? હા, હજી એ વાત પૂરી નથી થતી. હવે વાત શરૂ થાય છે કે ધવલ મીરા સાથે લગ્ન કરવા માંગે છે, પણ હવે મીરાએ તો મારી માટે હા પાડી દીધી છે. વિચાર કરો, શું કામ? કારણ કે એના પપ્પાએ એને કહ્યું હતું કે આ કાજલ કોઈ છોકરાને જોવા નથી માગતી, કોઈ સાથે લગ્ન કરવા નથી માગતી, તો અત્યારે જે મહેમાનને મેં બોલાવ્યા છે જોવા માટે, એની સામે જશે કોણ? તો મીરાએ આપ્યું બલિદાન, એટલે એ કાજલ બનીને આપણી સામે આવી. હવે કાજલ બનીને મારી સામે આવી એટલે કાજલ સાથે મેં વાત કરી. વાત કરવા પછી ખબર પડી કે વાહ, આનો સ્વભાવ તો સારો છે, એટલે મેં હા પાડી દીધી. હા પાડ્યા પછી મેં એની પાસે સેલ્ફી લીધી. સેલ્ફી લીધા પછી અમે લોકો વાત કરતા થયા. વાત કરતા કરતા મને એવું લાગ્યું કે છોકરી સારી છે, એટલે મેં તમને કહ્યું કે ના ના, જેવું આપણે બહાર સાંભળ્યું તેવું કંઈ નથી, વાતમાં કંઈ ફેર છે. પણ હવે જો આ ધવલ મીરાને પ્રેમ કરે છે, હવે હું કાજલને પ્રેમ કરવા લાગ્યો છું. કાજલને હવે મારે કેવી રીતે લાવવી? હવે મારે શું કરવું? કાજલને ના કેવી રીતે પાડવી? હવે એને મને વાત નહોતી કરી, એના પપ્પાને કેવી રીતે સમજાવવા, એના ઘરના સભ્યોને કેવી રીતે સમજાવવા કે આ બધી વસ્તુની અંદર હવે મેઇન મુદ્દો એ છે કે ધવલના લગ્ન કેમ કરાવવા અને મારે લગ્ન ક્યાં કરવા? આ તો ખોકડું ઉકેલવા કરતા વધારે પડતું ગૂંચવાયું છે. રસ્તો શું કાઢશું આપણે? રસ્તો તો આનો કાઢવો જ પડશે ને બા. જુઓ, ધવલ મારો મિત્ર છે, અને એના માટે થઈને મારે કંઈ પણ કરવું પડે તો હું તૈયાર છું. મને તો ખબર નહોતી ને કે સાલાએ મારાથી વાત છુપાવી હતી. એકવાર પણ જો મને ફોટો બતાવ્યો હોત તો કહ્યું હોત કે આ તારા ભાભી છે, તો સાલો હું ત્યાં જોવા જ ગયો ત્યારે જ કહી દેત કે ના ચાલે. પણ ના, તું બરાબર, પણ નરેશભાઈની સામે આ બધો ફોડ પાડશું કેવી રીતે, અને હવે આપણે કહેશું શું એને? નરેશભાઈ તો ખબર નહીં શું વિચારતા હશે. એની તો આ મોટી દીકરીનું હજી સગપણ કરાવવા માટે થઈને એ દોડાદોડી કરતા હશે, અને બાકી છે તો આપણે તો મીરા સાથે જોઈને આવ્યા છીએ. હવે એ મૂંઝાણા એમ હશે કે આપણને શું કહેવું, ને આપણે મૂંઝાણા એમ છીએ કે એને શું કહેવું. સાલું આ વચમાં જે ટીપાય છે ને, એ ધવલ ને મીરા છે. હવે કાજલ એક સાઈડમાં છે, હું એક સાઈડમાં છું, નરેશભાઈ એક સાઈડમાં છે, તમે એક સાઈડમાં છો. હવે વચમાં બચ્યું કોણ? પ્રદીપભાઈ, જે બતાવવાળા. હવે બતાવવાળા જે છે એ આમાં તો પડે નહીં, કારણ કે જ્યાં કોકડું ગૂંચવાઈ ગયેલું છે એમાં કોણ પડવાનું? કોઈ નહીં. હા, બે જણા ઊભા છે, ધવલ ને મીરા. હવે એનું શું કરવાનું? આ બાજુ કાજલ છે, પેલી બાજુ હું છું, પાછળ નરેશભાઈ ઊભા છે, આ બાજુ બા ઊભા છે. હવે તમારા લોકોને મેળાપ કેવી રીતે કરાવવો, એટલે તમારો મેળાપ નહીં, આ ધવલ ને મીરાનો મેળાપ કેવી રીતે કરાવવો એ હું વિચારું છું. એ ગમે તે હોય અને ગમે તે ઉકેલ આવે, પણ એ ઓલી મોફાટ બોલતી હતી ને, એ છોકરી આપણા ઘરમાં જોઈએ નહીં, કોઈ પણ સંજોગમાં નહીં. તને ને મને બરબાદ કરી દેશે. આપણે ગમે એ છોકરીને સીધી કરી નાખીએ, આપણને તેવડ છે, પણ એ જવા દેવ વાત. હવે હું તમને જે વાત કરું છું ને એ સાંભળો. ધવલે મને એક પ્લાન આપ્યો છે.
સરસ, બસ આ પ્લાન મને ગમ્યો. પણ આને જલ્દી ઉકેલજો, એ લોકોનો કોઈ ફોન બોન આવે ને એ પહેલા. ક્યાં સુધી મને ચિંતામાં નાખશે? હેત્યોના પપ્પા પણ આ કાજલના કારણે ઘર છોડીને જતા રહ્યા છે, પણ આ છોકરી એકની ભીડ નથી થતી. મમ્મી, હા, જ્યારે જોવો ત્યારે એકલી બેસીને ચિંતા જ કર્યા કરે છે, આમનામ ગાંડી થઈ જઈશ. તો શું કરું મીરા? આ કાજલ એકની બે નથી થતી, સમજતી જ નથી કે એને લગ્ન કરી લેવા જોઈએ. દીકરીઓ ઉંમર લાયક થાય ને તો સારું ઠેકાણું શોધીને લગ્ન કરાવવાની જવાબદારી માવતરની હોય છે, પણ કેટલું સમજાવીએ છીએ પણ નથી માનતી. મમ્મી ચિંતા ન કર, પપ્પાનો ફોન આવ્યો હતો, એ થોડા દિવસમાં ઘરે આવી જશે. હા સાચું, ક્યાં ગયા છે? મમ્મી ક્યાંય નથી ગયા, પ્રફુલ કાકાના ઘરે છે. ટેન્શન જેવી કોઈ વાત નથી. અને એક વાત એ કે આદિત્ય છે ને એનો ફ્રેન્ડ છે ધવલ. હા, ધવલ અને હું બહુ ટાઈમથી રિલેશનશિપમાં છીએ, આઈ મીન મેરેજ કરવાની વાત છે અમારા બંનેની. મમ્મી ધવલ અને આદિત્ય બંને હું ફ્રેન્ડ છે. જ્યારે મારી અને આદિત્યની સગાઈ થઈ ને ત્યારે એ બંનેની વચ્ચે ચોખવટ થઈ કે આદિત્ય જોવા તો દીદીને આવ્યો હતો, પણ સગાઈ મારી સાથે નક્કી થઈ છે. એટલે ધવલ અને મારી વચ્ચે ઝઘડો પણ થયો આ વાતને લઈને કે મેં આવું શું કામ કર્યું, એને દગો શું કામ આપ્યો. જેવી મેં વાતની ચોખવટ કરી કે દીદીએ ના પાડી એટલે મારે લગ્નની હા પાડવી પડી છે, એવી જ બધી વાત ક્લિયર થઈ ગઈ. અને હવે આદિત્ય અને ધવલ બંને મળીને પ્લાન કરી રહ્યા છે કે એ લોકો એવું કંઈક કરશે કે દીદી લગ્ન માટે માની જશે. હવે તને લાગે છે કે બંનેનો પ્લાન સક્સેસ છે? આપણે કેટલા વખતથી મનાવીએ છીએ કાજલને, પણ માને છે નથી માનતી. પછી આ બંનેનો પ્લાન શું કામ કરવાનો હતો? મમ્મી કરશે ને એ લોકો, તું શું કામ ચિંતા કરે છે? અને હા, આ ધવલની અને આદિત્યવાળી વાત છે પપ્પાને પણ ખબર પડી ગઈ છે, મેં કહી દીધું છે. તારા પપ્પા ચિંતા કરતા હશે તે ખોટું કીધું બેટા. એને શું ચિંતા કરતા હશે? મમ્મી ઉલટાના ખુશ થયા છે કે સારું, એકની સાથે મારી બંને દીકરીઓ ઠેકાણે પડી જવાની છે, પપ્પાના માથેથી તો બધો ભાર ઉતરી જવાનો છે. એકની સાથે બે દીકરીઓ ઠેકાણે પડશે, હવે એક દીકરીના ઠેકાણા નથી તો પછી આ તારું કેવી રીતના ગોઠવશું? મમ્મી પણ કાજલ દીદી હા પાડશે પછી તો વાંધો નહીં આવે ને, એની તો રાહ જોઈને બેઠા છીએ. હા તો ધવલ અને આદિત્યને ટાઈમ તો આપવો પડશે ને કે એ લોકો કંઈ પ્લાન કરે, એ પ્લાન ઉપર કામ કરે અને કામ સક્સેસ જાય ને કાજલ દીદી માની જાય. હા પણ બેટા, ધવલ ભણેલો ગણેલો અને સારો છોકરો છે ને, એનું ઘર જોયું, એના પરિવારમાં કોણ કોણ છે? મમ્મી પહેલાં દીદી હા પાડે ને પછી આપણે ધવલનો ટોપિક ઉપાડીશું. તમને ધવલ નહીં ગમે ને તો હું ના પાડી દઈશ. ના ના, અત્યારે જે કરવાનું છે એ કરીએ. હા ધવલ એજ્યુકેટેડ છે, સારો છોકરો છે, સારા ઘરનો છોકરો છે. અને આમ પણ સારો હોય કે ન હોય એ તો કિસ્મતમાં છે ને, અત્યારે બધા સારા જ લાગતા હોય, લગ્ન કર્યા પછી ખબર પડે કે કોણ કેવું છે. તો પછી આદિ ક્યાં ખરાબ છોકરો છે? હા તો પણ જો કાજલ જીત લઈને બેઠી છે, એની શરતો રજૂ કરી રહી છે, હવે આટલી બધી શરતો તો કોણ માને? એ તો છે જ બુદ્ધિ વગરની, તું કોની વાત લઈને બેસી ગઈ છે? એનામાં બુદ્ધિ હોત ને તો આવું કંઈ થતું જ ના હોત. મેં ઘણી સમજાવી કાજલને, પણ મમ્મી સમજાવવાના માણસને હોય, ઢોરને નહીં. અને એક સમયે ઢોર હોય ને તો એ પણ સમજી જાય કે આપણને લાકડી લઈને હાંકે છે ને તો અહીંયાથી દૂર થઈ જવાય, જગ્યા આપી દેવાય, પણ આને તો એટલી પણ બુદ્ધિ નથી. મીરા આજે નહીં તો કાલે ભગવાન એને સદબુદ્ધિ આપે અને લગ્ન માટે રાજી થઈ જાય. હા સાચી વાત છે, ભગવાન બુદ્ધિ રાતોરાત આપી દેશે નહીં ને. તું શું કામ આવી વાત કરે છે? એવું વિચાર ને કે કાજલ લગ્ન માટે હા પાડી દે અને તમારા બંને દીકરીઓના લગ્ન કરી અમે સુખેથી તમને બંનેને વિદાય કરીએ. હા અમે પણ એવું જ ઈચ્છીએ છીએ કંઈક કે આ મેડમ છે ને લગ્નની હા પાડી દે તો તમે પણ છૂટતા ને અમે પણ છૂટતા. પણ બેટા મીરા, તું ધવલ અને આદિનો પ્લાનની વાત ન કરી, અધૂરી વાત. હા કહું છું મમ્મી. ઓકે મમ્મી, સમજી ગયા ને? હા ઠીક છે, હવે હું જાઉં. ચાલો.